તાપીના નિજરમાં આવેલા વેલદા ગામે પોલીસ અને ગ્રામજનોની બબાલ થઈ હતી, જેમાં પીએસઆઈ સહિત 3 પોલીસકર્મી ઘાયલ થયા છે। ગ્રામજનોનો ખાનગી તબીબ સામે રોષ હતો। ગ્રામજનોનો આક્ષેપ હતો કે તબીબે મહિલાની સારવાર ન કરતા મહિલાનું મોત નિપજ્યું છે। રાત્રે દર્દી મહિલાના સ્વજનોએ તબીબના ઘરના દરવાજા વારંવાર ઠોકવા છતાં તબીબે સારવાર ન કરતા મહિલા મોતને ભેટી હતી, જેને લઈને રોષે ભરાયેલા ગ્રામજનોએ ખાનગી તબીબનું દવાખાનું પણ સળગાવી દીધું હતું। ઘટનાની જાણ થતાં જ પોલીસ વેલદા પહોંચીને મામલાને કાબૂમાં લેવાના પ્રયાસ કરી રહી હતી, જ્યાં પોલીસ અને ગ્રામજનો વચ્ચે માથાકૂટ થતાં અમુક લોકોએ પોલીસ પર હુમલો કરી દીધો હતો। સોમનાથ મંદિર પાસે ઘર્ષણનો મામલો, ટ્રસ્ટી વહીવટીતંત્ર વચ્ચે થઈ છે બેઠક। દર્શન માટે પાસ સિસ્ટમ અંગે ચર્ચા થઈ, ઓનલાઈન દર્શન સુવિધા કરવાની ચર્ચા। શ્રાવણના પહેલા દિવસે જ ઘર્ષણનો બનાવ બન્યો હતો, પોલીસ અને ભક્તો સાથે ઘર્ષણ થયું હતું। શ્રાવણ માસના પ્રથમ દિવસે જ સોમનાથ દાદાના ભક્તો પર પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી। સોમનાથ મહાદેવના મંદિરમાં ભક્તોની ભીડ જામી હતી અને કોવિડની ગાઈડલાઈનના લીરે લીરા ઉડ્યા હતા। મંદિર પરિસરમાં લોકો ટોળે વળતા અને ધક્કા મૂકીના દ્રશ્યો સર્જાતા પોલીસે ભક્તો પર હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો। સોમનાથ મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવા જતાં પોલીસ અને દર્શનાર્થીઓ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું। રોષે ભરાયેલા ભક્તોએ પોલીસને તમાચો મારી દેતા વાતાવરણ તંગ બન્યું હતું। મંદિરમાં વ્યવસ્થાના અભાવને કારણે મારામારીના અને ભીડના દ્રશ્યો જોવા મળ્યા। શ્રાવણ માસમાં આ પ્રકારે કોઈ મુશ્કેલી ન પડે યાત્રિકોને અને કોઈ પ્રકારે ઘર્ષણ ના થાય તે માટે પાસ સિસ્ટમ કરવી કે ઓનલાઈન દર્શન કરવા, સમયમાં ફેરફાર કરવો, જે અંગેની ચર્ચા ટ્રસ્ટના માનનીય ટ્રસ્ટી સેક્રેટરીશ્રી સાથે કરી, સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર પોલીસ તંત્ર સાથે સંકલન કરી અને વ્યવસ્થા ગોઠવવામાં આવશે, જેથી કરીને ફરીથી ક્યારેય દર્શનાર્થીઓને આવી મુશ્કેલી ન પડે અને વ્યવસ્થામાં પણ મુશ્કેલી ન પડે અને લોકોને શાંતિપૂર્ણ રીતે દર્શન થઈ જાય તેવી વ્યવસ્થા સોમનાથ ટ્રસ્ટ દ્વારા ચોક્કસ કરવામાં આવશે। રાજકોટ મહાનગરપાલિકાની ઓફિસમાં સોશિયલ ડિસ્ટન્સના નિયમના લીરે લીરા ઉડતા દેખાયા। કોરોના કાળમાં મહાનગરપાલિકાએ સફાઈ કામદારોની ભરતીની પ્રક્રિયા શરૂ કરતા મોટી સંખ્યામાં લોકો પાલિકાની ઓફિસ ખાતે ઉમટ્યા હતા। એક સાથે 500થી વધારે લોકો આવી પહોંચતા લોકોની લાઈનો લાગી હતી, જેમાં ઘણા લોકોના મોઢા પર માસ્ક જોવા મળ્યા ન હતા, સાથે જ સોશિયલ ડિસ્ટન્સ જોવા ન મળ્યું। કોર્પોરેશન દ્વારા આજથી 452 સફાઈ કામદારો માટેની ભરતી પ્રક્રિયા શરૂ કરાઈ, ત્યારે પહેલા દિવસે જ આવા દ્રશ્યો સર્જાતા સોશિયલ ડિસ્ટન્સ જળવાયું ન હતું। રાજકોટમાં વારંવાર પાણી કાપથી કંટાળેલી મહિલાઓ રણચિંદી બની હતી। રાજકોટમાં પાણીના પ્રશ્નોને લઈને વોર્ડ નંબર 13માં પાણી મુદ્દે હંગામો મચાવાયો હતો। કોંગ્રેસ કોર્પોરેટર સાથે મહિલાઓએ કાળી બેરન વગાડી દેખાવો કર્યા હતા, સાથે જ મહિલાઓએ માટલાઓ ફોડી પોતાનો રોષ દર્શાવ્યો હતો। રાજકોટના વિવિધ વોર્ડમાં વારંવારના પાણી કાપના મહાનગરપાલિકાના નિર્ણય સામે મહિલાઓ રોષે ભરાઈ હતી। પાણીની તકલીફને લીધે મહિલાઓને પાણીનું જે કામકાજ છે એ પણ ખોરવાઈ જાય છે, જેથી કરીને આ પાણીમાં કાપ ન થાય અને કાપ વારંવાર કરવામાં આવે છે તો આ કાપ ન રહે, એટલા માટે ખાસ કરીને આ કરવાનું છે। જે સલમ એરિયો છે ત્યાં વારંવાર આવા ગતકડા કરીને મૂકી દે છે, ટાંકો સાફ કરવો, ફલાણી લાઈન તૂટીને ફલાણું વારંવાર કાપ આપે છે, એટલા માટે અમારે આ કરવું પડે માટલા ફોડવાનો કાર્યક્રમ। વોર્ડ નંબર 13 ની અંદર સફાઈનો પ્રોબ્લેમ છે, પાણી ગંધારા ખરાબ આવે છે, પાણીના કાપ વારંવાર મૂકે છે, પછી આ લોકો ક્યારેય આમાં બહુ વધારે ધ્યાન દેતા નથી, શું છે કે આ કોંગ્રેસ એરિયો છે એના હિસાબે આ લોકો બહુ ઓછું ધ્યાન આપે છે। આ તરફ વડોદરાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે।